સાણોદર ગામે દલિત મૃતકની શોક સભામાં ઉપસ્થિત દલિત આગેવાનોએ ન્યાય માટે ઉપસ્થિત ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી પીએસઆઈની ધરપકડ કરવાની માંગ કરી હતી। સાણોદર ગામે દલિત અમરાભાઈ બોરીચાની જૂની અદાવતે હત્યા કરવામાં આવી હતી। આ હત્યા પહેલા વારંવાર મૃતક અમરાભાઈ બોરીચાએ ઘોઘા પીએસઆઈ સોલંકીને તેમના ઉપર હુમલો થવાની ફરિયાદ કરવા છતાં પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નહીં અને અમરાભાઈની હત્યા થતાં 10 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો। તેની સાથોસાથ પીએસઆઈ સોલંકી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ મૃતકના પરિવારોએ ફરિયાદ નોંધાવી હતી, તેમ છતાં પીએસઆઈની ધરપકડ થઈ નથી। ત્યારે સાણોદર ગામે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, મનોહર રાઠોડ સહિતના આગેવાનો અમરાભાઈની શોકસભામાં શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા અને મૃતક અમરાભાઈને ન્યાય અપાવવાની સાથોસાથ તેમના પરિવારને રક્ષણ આપવા સાથે પીએસઆઈને તારીખ 22 માર્ચ પહેલાં ઝડપી લેવા માટે ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો તારીખ 22 માર્ચ સુધીમાં પીએસઆઈની ધરપકડ નહીં થાય તો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સાથોસાથ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી। પ્રમાણે ગુનો દાખલ કરવો જ પડે, પણ ચક્કી વલણ ન રાખતા તમે ખાલી પાકા જ આપીને લેવડાવો, આપણ નહીં લેવડાવો તો એનો મતલબ એમ થશે કે તમે એક પક્ષને છાવરી રહ્યા છો। તમે નહીં છાવરો એવી આશા સાથે મારી વાત પૂરી કરું અને આ જો ધરપકડ અમે નક્કી કર્યું છે 48 કલાકમાં નહીં થાય તો 22મી એ સમગ્ર ગુજરાતનો દલિત સમાજ 22 તારીખ સવારે 10 વાગે ભાવનગર કલેક્ટર ઓફિસે જમા થશે। એ પીએસઆઈ કયા સમાજથી બિલોંગ કરે છે મને કોઈ ફરક નથી પડતો, એ સમાજ બી મારો સમાજ છે। હવે બોલો, એ સમાજના દાડિયાઓને ન્યાય ના મળતો તો એ જિગ્નેશ મેવાણી ભૂરે છે, ચાલો એ સમાજના ખેડૂતોને ટેકાના ભાવ ના મળતો તો બી હું લડીશ તમારા માટે, એ સમાજના બેરોજગાર યુવાનોને કઈ જરૂર હતું પણ તમારે જોડે ઉભો રહીશ, એ સમાજના ફિક્સ પગારના કર્મચારીઓ માટે બી ઉભો રહીશ, કોઈ જ્ઞાતિનું બંધન મને એટલો પ્રેમની વાત કરું છું। દરેક સમાજ ગુજરાતની અંદર આ જાતિવાદી માનસિકતાની મુક્તિનો અભિયાન ચલાવે, વચ્ચે કોઈ કોમેન્ટ કરી એમનું સન્માન ના જળવાય એવું આપણે નથી કરવું, આ પહેલી વસ્તુ। આપણી પહેલી માંગણી એ છે કે જે પીએસઆઈની સામે ગુનો દાખલ થયો છે તમે સામેથી અમને જાણ કરજો 24 કલાકમાં એની ધરપકડ ક્યારે કરવાના છો। ગુનો દાખલ થયાના આટલા સમય સુધી ધરપકડ નહીં કરવાનો મતલબ શું હોય એ અમે સમજી શકીએ છીએ। ફરી કહું છું, આપ આપના ઉપરી અધિકારી સાથે પણ વાત કરો અને તપાસ આમાં કોઈ એસપી કે રેન્જ આઈજી નથી કરતા, ક્યારે ડીવાયએસપી એસસી એસટી સેલ જોડે તપાસ હોય એ આપ સામે ચાલીને મને નહીં અમને કોઈને નહીં પીડિત પરિવારને જાણ કરજો। બીજી વસ્તુ અને બહુ રિસ્પેક્ટફુલી આપને કહેવા માંગુ છું, તમે અહીંયા આવ્યા એની પૂર્વે અમે ચર્ચા કરતા હતા કે એટ્રોસિટીના કાયદાનો મૂળ મતલબ અત્યાચારની ઘટનાઓ બનતી અટકે એ માટેનો છે, તો ભાવનગર જિલ્લાની અંદર આવી જે પણ અનુસૂચિત જાતિની જમીનોમાં આજે પણ માથાભારે લોકોનું દબાણ છે એ સંબંધિત મામલતદારને તો ખબર જ હોય, પ્રાંત અધિકારીને ખબર હોય અને કલેક્ટરને ખબર હોય, સ્થાનિક પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી એસસી એસટી સેલ એસપી અને રેન્જ આઈજી સબબ એકથી વધારે સંગઠનના લોકોએ, એકથી વધારે પોલિટિકલ પાર્ટીના લોકોએ, એકથી વધારે ધારાસભ્યોએ અને અરજદારોએ પોતે રજૂઆતો કરેલી છે। આ તમામની એક ફાઇલ તાબડતોબ બનાવી એ જ કબજા ભલે 4 દાડા પછી સોંપાય, એ કબજા સોંપાય પૂર્વે કોઈની ઉપર હુમલો ના થાય એના માટે આગોતરા પગલા ભરવાના ભાગરૂપે તમે બધા સામે 151 કરી દો। નિયમ મુજબની કાર્યવાહીમાં એટ્રોસિટીની કલમ 3(1)F ના 3(1)G મુજબ સીધો ગુનો દાખલ કરવાનો થાય, સાથોસાથ લેન્ડ ગ્રેબિંગની 10 વર્ષની સજાની જોગવાઈ વાળી કલમ પણ લાગે નથી એવા પડવું હમણાં હાલ પૂરતું, તમે ખાલી પાકા જમીન લેવડાવી દો કે હુમલો નહીં કરીએ। ડીઆઈઆર જ્યારે માપણી કરવા જાય અને અમે જ્યારે ખેડવા જઈએ ત્યારે અમારી ઉપર જાનમાલનું કોઈ નુકસાન થવું જોઈએ નહીં એની ગેરંટીના ભાગરૂપે તમે પેલા પાકા જમીન લેવડાવી દો અને એ પછી પણ જો કરે તો પછી એટ્રોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગનો ગુનો તમે દાખલ કરો।